નમસ્કાર મિત્રો હું આત્મનિર્માણમાં ધર્મેન્દ્ર કનાલા આપ સર્વોનું સ્વાગત કરું છું આઈપીસી આપણે લઈ રહ્યા છીએ ત્રણસો એકાવનથી ત્રણસો પંચોતેર રોજ પચી પચી આઈપીસીની કલમ આપણે લઈ રહ્યા છીએ હવેથી આપણે રોજ બે લેક્ચર છે એ તૈયાર કરશું એટલે રોજની પચાસ કલમ આપણે તૈયાર કરશું તો ત્રણસો એકાવનથી ત્રણસો પંચોતેરની કલમ આપની સમક્ષ અત્યારે રજૂ કરીએ છીએ મિત્રો આપ જ્યારે આ આઈપીસીની કલમ જોઈ રહ્યા છો ત્યારે પીએસઆઈની ભરતીના પડઘમ વાગી રહ્યા છે એટલે આપણે આપણું કામ ખૂબ ઝડપથી હવે આટોપવાનું છે કારણ કે આપણે અલગ અલગ પ્રકારના ઘણા અધિનિયમ લેવાના છે મુખ્ય પાંચ અધિનિયમ બહુ ઝડપથી લઈએ તો રોજના એકને બદલે પચાસ કલમના બે લેક્ચર હવે તમારે તૈયાર કરવાના રહે તો આથી રેગ્યુલર આપણે બે બે લેક્ચર મૂકવાની શરૂઆત કરીએ જેથી કરીને તમારું કામ પણ સરળ થઈ જાય અને અમારું કામ પણ સરળ થઈ જાય એટલે કે જ્યાં સુધીમાં પહેલું ગ્રાઉન્ડ આવે મે મહિનામાં ગ્રાઉન્ડ આવવાની શક્યતા છે તો એ ગ્રાઉન્ડ આવે એ પહેલા આપણે અધિનિયમ પૂરા કરવાની પૂરતો પ્રયાસ છે એ કરીએ અને એ થઈ જશે એટલે ગ્રાઉન્ડ પહેલા તમારું સમગ્ર કોર્સ તમારા હાથમાં હોય જેથી કરી બહુ ઝડપથી ગ્રાઉન્ડની સાથોસાથ આપ કલમની પણ તૈયારી કરી શકો તમારી આત્મનિર્માણ સાથે બના રહેજો કારણ કે કોઈ બીજી કોઈ પણ એપમાં અત્યારે ચારસો સુધી કલમ કોઈ એપમાં લેવાની નથી તો અમારી એપ એ રીતે સૌથી આગળ છે અને હવે દરરોજના અમે બે લેક્ચર નિયમિત આપીએ એટલે આપને ઘણો બધો ફાયદો થશે તો આત્મનિર્માણ સાથે બેના રહેજો અને આજે જોઈએ ઇન્ડિયન પિનલ કોડની કલમ નંબર ત્રણસો થી ત્રણસો પંચોતેર ટુ થ્રી પહેલી કલમ છે ત્રણસો એકાવન ઇન્ડિયન પિનલ કોડ સેક્શન થ્રી હંડ્રેડ ફિફ્ટી વન ત્રણસો એકાવનમાં આવ્યું છે હુમલો કોઈ વ્યક્તિ કોઈ ચેષ્ટા કે તૈયારી કરવાથી પોતે કોઈ હાજર વ્યક્તિ ઉપર ગુનાહિત બળ વાપરવાની તૈયારીમાં છે એવી તે વ્યક્તિને દહેશત ઉભી થશે એવા ઈરાદાથી કે એમ થવાનો સંભવ હોવાનું જાણવા છતાં એવી ચેષ્ટા કે તૈયારી કરે તેણે હુમલો કર્યો કહેવાય હુમલો એટલે શું તો કે કોઈ વ્યક્તિ એ નામની વ્યક્તિ છે એ બી કોઈ ચેષ્ટા કરે છે દેખલા તરીકે અહીંયા ચેષ્ટા દેખાય છે કે વ્યક્તિના હાથમાં એ છરા જેવું હથિયાર છે અને નામની વ્યક્તિ બી એવું લાગે છે કે એના ઉપર એ ગુનાહિત બળવા વાપરવાની તૈયારીમાં છે અથવા બીને એવી દહેશત ઊભી થાય છે કે ભાઈ આવું થઈ શકે છે આને હુમલો કર્યો છે એ કહેવાય કલમ નંબર ત્રણસો એકાવન પુરવાર કરવા માટે બે વસ્તુની આવશ્યકતા રહે એક કોઈ વ્યક્તિએ બીજી કોઈ વ્યક્તિની હાજરીમાં ચેષ્ટા અથવા તૈયારી કરી હોય કઈ તૈયારી ન હોય કઈ ચેષ્ટા ન હોય તો એને હુમલાની કલમમાં ગણવામાં આવતું નથી અથવા તેનો ઈરાદો હોય અથવા જ્ઞાન હોય તેથી સંભવ છે કે ચેષ્ટા અથવા તૈયારીથી જે વ્યક્તિ હાજર છે એ વ્યક્તિને ડર ઉત્પન્ન થશે તો એ પ્રમાણે કરનાર વ્યક્તિને તેના પ્રત્યે ગુનાહિત બળનો ઉપયોગ કરવાની તૈયારીમાં છે એમ ગણવામાં આવશે તો આ તમે સમજી શકો છો કે એક વ્યક્તિ તૈયારી કરતો હોય હુમલો તત્વો બે છે કોઈ વ્યક્તિની હાજરીમાં બીજી કોઈ વ્યક્તિએ ચેષ્ટા કરી હોય અને એનો ઈરાદો હોય અને અથવા એને જ્ઞાન હોય કે આવું કરવાથી બીજામાં ભય ઉત્પન્ન થશે ત્યારે એને હુમલો ગણવામાં આવે છે કલમ નંબર ત્રણસો ઇન્ડિયન પિનલ કોડ થ્રી હંડ્રેડ એન્ડ ફિફ્ટી ટુ ગંભીર તે સિવાય હુમલો કરવા અથવા ગુનાહિત બળવા ઉશ્કેરાટ કરે છે તમને એના પ્રત્યે મારવા માટે તમારા મનમાં પેદા કરે છે ગુસ્સો પેદા કરે છે એ કારણ સિવાય હુમલો કરવા અથવા ગુનાહિત બળવા પરવા બદલની શિક્ષા અહીંયા દર્શાવેલ છે ત્રણસો બાવનમાં માં જે કોઈ વ્યક્તિ બીજી કોઈ વ્યક્તિને પોતાને ગંભીર અને ઓચિંતા ઉશ્કેરાટનું કારણ આપ્યું હોય એ સિવાયના તમામ હુમલા અથવા ગુનાહિત બળ કોઈ વાપરે દંડ કરવામાં આવશે વાગી જાય તો ત્રણ મહિના એ હમણાં આવશે અહીંયા માત્ર ને માત્ર હુમલો અને ગુનાહિત બળ એ બે ચેષ્ટા માટે છે એ ત્રણ મહિના સુધીની કેદ બેમાંથી કોઈ પણ એક પ્રકારની અથવા પાંચસો રૂપિયા અથવા બંને છે એ થઈ શકે છે આ નોન કોગ્નિઝેબલ છે જામીન પાત્ર છે કોઈ પણ મેજિસ્ટ્રેટ દ્વારા સાંભળી શકાય એવો છે અને હુમલાનો બોન ભોગ બનનાર વ્યક્તિ દ્વારા સમાધાનને લાયક છે ત્રણસો બાવનની કેટલીક ચેષ્ટાઓ જોઈએ એક તો પહેલી ચેષ્ટા એ છે કે અપરાધીએ ગુનાહિત બળ વાપરવા માટે ચેષ્ટા કરી હોય તૈયારી કરી હોય કોઈ પણ જાતની ચેષ્ટા નથી કરતો તૈયારી નથી કરતો તો ગુનાહિત બળ નથી ગુનાહિત બળ વાપરવામાં આવ્યું છે તેવી વ્યાજબી ને કારણે ભોગ બનનાર ઉભી થાય તે વિચારથી એ કૃત્ય કર્યું તથા દહેશત ઉભી થાય તેવો સંભવ હોવાનું આરોપી માનતો હતો આરોપીને ખબર હતું કે આવું કરનાર આવું કરું તો કેટલીક દહેશત ઊભી થાય એમ છે અથવા એવા વિચારથી એના કૃત્ય કર્યું હોય બીજું આવી ચેષ્ટા તૈયારીના કારણે ભોગ બનનારને વાજબી દહેશત ઊભી થઈ હતી આ મહત્વનું તત્વ છે કારણ કે હુમલાથી કોઈ ઈજા થતી નથી પરંતુ હુમલો કરવામાં આવે તો પહેલેથી કોઈ ઈજા થતી નથી પરંતુ હુમલો કરવામાં આવે તો પહેલાનો તબક્કો છે અને આ હુમલાના કારણે અગાઉનું કૃત્ય થશે તેવી વાજબી દહેશત ઊભી થાય ત્યારે ગુનો પૂર્ણ બને છે જો આમ જોઈએ તો હુમલો એક પ્રકારની તૈયારી છે પછી હુમલામાં કોઈને વાગી જાય તો ત્યારે ગુનો પૂર્ણ બને છે અચાનક અને ગંભીર ઉશ્કેરાટ અપરાધીએ ભોગ બનનારને આપ્યો ન હતો જો સામે જ હુમલો કરનાર વ્યક્તિ જેના ઉપર હુમલો થયો છે એ જેના ઉપર હુમલો થયો છે એને ચાય કરીને ઉશ્કેરાટ કરીને પહેલાનો હુમલો કરવા માટે પ્રેરો નથી એવું પણ આમાં સાબિત થવું જોઈએ હુમલાના ગંભીર સ્વરૂપ આમ તો એના અલગ અલગ પ્રકારના પાંચ પ્રકાર છે અથવા અર્થાત હુમલો કરવામાં આવે અથવા ગુનાઇત બળનો ઉપયોગ કરવામાં આવે આપણે પાંચે પાંચ જોઈએ એક તો કોઈ નોકર પોતાની ફરજ બજાવતા અટકે એ માટે હુમલો કરીએ. પોલીસ તમને પકડે એ માટેનો હુમલો કલમ આવે કોઈ સ્ત્રી પ્રત્યે તેના મર્યાદાનો ભંગ કરવાના ઈરાદાથી ત્રણસો ચોપન કોઈ પણ સ્ત્રીને કોઈ પણ રીતે હેરાન કરવાના ઈરાદાથી છે એ હુમલો કરવામાં આવે તો ત્રણસો ચોપન કોઈ વ્યક્તિનું અપમાન કરવાના ઈરાદાથી જાહેર માહિ ઉપર હુમલો કરવાની કોશિશ કરવામાં આવે કલમ નંબર ત્રણસો પંચાવન ચોરી કરવાના પ્રયત્ન માટે હુમલો કરવામાં આવે ત્રણસો છપ્પન અને કોઈ વ્યક્તિ પ્રત્યે તેને ગેરવાજબી રીતે ગેરકાયદેસર રીતે કેદ કરવાનો પ્રયત્ન કરવામાં આવે એ હુમલો ત્રણસો નંબર ત્રણસો સત્તાવન તો તમે કહો કોઈ ખાલી અટકાવે તો તો ખાલી અટકાવે એ જુઓ તમે એ સ્ત્રીને હોય તો મર્યાદા ભંગ છે એ પુરુષ સરકારી નોકરને અટકાવે તો ત્રણસો છે પણ દાખલા તરીકે આમનાન કોઈને અટકાવે તો એ કાં તો ચોરી કરવાનો હેતુ છે અથવા અપમાન કરવાનો હેતુ છે તો એ આઈધર ત્રણસો છપ્પન છે અથવા ત્રણસો પંચાવન કોઈ બી નામના રાજ્ય સેવકને એવી હેસિયતથી પોતાની ફરજ બજાવતો હોય રાજ્ય સેવક પોતાની હેસિયતથી ફરજ બજાવતો હોય ત્યારે અથવા તેને એવા રાજ્ય સેવકની હેસિયતથી પોતાની ફરજ બજાવતા અટકાવવાના કે રોકવાના ઈરાદાથી અથવા તેણે એવા રાજ્ય સેવકની હેસિયતથી પોતાની કાયદેસરની ફરજ બજાવતા કંઈ કૃત્ય કર્યું હોય કે કરવાની કોશિશ કરી હોય તેના પરિણામે તે રાજ્યસેવક ઉપર હુમલો કરે અથવા ગુનાહિત બળ વાપરે તેને બે વર્ષ સુધીની બેમાંથી કોઈ એક પ્રકારની કેદની અથવા દંડની અથવા તેને બંને શિક્ષા કરવામાં આવશે અહીંયા બરાબર જોઈએ કોઈ રાજ્યસેવકની હેસિયતથી ફરજ બજાવતો હોય એને અટકાવવાના હેતુથી એને રોકવાના હેતુથી એવા કોઈ ઈરાદાથી રાજ્ય સેવક કાયદેસર રીતે ફરજ બજાવતા જે કાંઈ કૃત્ય કર્યું હોય એને લઈને એના ઉપર હુમલો કરવામાં આવે અથવા ગુનાહિત બળવા વાપરવામાં આવે તો એને બે વર્ષ સુધીની બેમાંથી કોઈ પણ એક પ્રકારની કેદ અથવા દંડ અથવા બંને શિક્ષા થઈ શકે છે જો અહીંયા તમે જોયું કે પહેલામાં હુમલો છે એ ખાલી તૈયારી હતી એટલે ત્રણ મહિના સુધીની સજા હતી અહીંયા હુમલો રાજ્ય સેવક ઉપર થાય તો બે વર્ષ સુધીની બેમાંથી કોઈ પણ પ્રકારની કેદ અને દંડ અથવા બંને થઈ શકે આગુનો તો હવે કોગ્નિઝેબલ બની જાય બિનજામીન પાત્ર થઈ ગયો અને બિન સમાધાન લાયક થઈ ગયો અને કોઈ પણ મેજિસ્ટ્રેટ ચલાવી શકે તેવું થયો અહીંયા ફરક જો કેટલો પડી ગયો બોલો નોન કોગ્નિઝેબલ જામીન પાત્ર કોઈ પણ મેજિસ્ટ્રેટ ચલાવી શકે પણ પાછું સમાધાન થઈ શકે ત્યારે આમાં પછી કશું ન થાય કલમ નંબર ત્રણસો ચોપન

ના કારણે હોય એ સિવાય કોઈ વ્યક્તિનું અપમાન કરવાના ઈરાદાથી હુમલો કરવા બાબત અથવા ગુનાહિત બળ વાપરવા બાબત જો કોઈ વ્યક્તિ બીજી કોઈ વ્યક્તિએ પોતાને ગંભીર અને ઓચિંતા ઉશ્કેરાટનું કારણ આપ્યું હોય એ સિવાયના કિસ્સામાં અપમાન કરવાના ઈરાદાથી જે તે વ્યક્તિ ઉપર હુમલો કરે ગુનાહિત બળ વાપરે તો એને પણ બે વર્ષ સુધીની બેમાંથી કોઈ પણ પ્રકારની એક કેદ અથવા દંડ અથવા બે શિક્ષા થવાની જોગવાઈ છે. છે છે કોઈ પણ મેજિસ્ટ્રેટ દ્વારા સાંભળી શકાય છે અને હુમલાનો ભોગ બનનાર વ્યક્તિ દ્વારા સમાધાન લાયક છે ત્રણસો છપ્પન બેડ બોયઝ બેક ઓન ધ સ્ટ્રીટ્સ એટલે આમાં એવું કહેવામાં આવ્યું છે કોઈ વ્યક્તિ પાસે કંઈ વસ્તુ હોય તો એની ચોરી કરવાની કોશિશ કરતા હુમલા અથવા ગુનાહિત બળવા પરવા બાબત જે કોઈ વ્યક્તિ બીજી કોઈ વ્યક્તિએ તે વખતે પહેરેલી હોય અથવા ધારણ કરેલી હોય અથવા તેની પાસે હોય એવી વસ્તુ અને એ તે વ્યક્તિની માલિકીની હોય એ વસ્તુ ચોરી કરવાની કોશિશ કરતા તેના ઉપર હુમલો કરે અથવા ગુનાહિત બળ છે એ વાપરે તેને બે વર્ષ બેમાંથી કોઈ એક પ્રકારની કેદની અથવા દંડની અથવા બંને શિક્ષા કરવામાં આવશે તો અહીંયા આ ગુનો પણ કોગ્નિઝેબલ જામીનપાત્ર પાત્ર બિન સમાધાન લાયક અને કોઈ પણ મેજિસ્ટ્રેટ દ્વારા ચલાવી શકાય એવો છે તો અહીંયા સેક્શન થ્રી હંડ્રેડ ફિફ્ટી સિક્સ ક્રિમિનલ ફોર્સ ડ્યુરિંગ થેફ્ટ પનિશમેન્ટ ઇઝ અ મેક્સિમમ ઓફ ટુ ઇયર્સથી જેલ અહીંયા લખ્યું છે અ કેશ સ્યોરિટી વિથ જનરલી રેન્જીસ ફ્રોમ ટેન થાઉઝન્ડ ટુ ફિફ્ટીન થાઉઝન્ડ તો દસ થી પચાસ હજારની સ્યોરિટી પછી જ તેમને રિલીઝ કરવામાં આવે છે એટલે બહુ ત્રણસો નો ગુનો ગંભીર ગુનો ગણવામાં આવે છે ત્રણસો સત્તાવન કોઈ વ્યક્તિને ગેરકાયદે અટકાયતમાં રાખવાની કોશિશ કરવા તેના ઉપર હુમલો કરવો અથવા ગુનાહિત બળ વાપરવા બાબત જે કોઈ વ્યક્તિ બીજી કોઈ વ્યક્તિને ગેરકાયદેસર રીતે અટકાયતમાં રાખશે ગેરકાયદેસર અટકાયત પાછા તમે ગયા છો અ એ માટે એ વ્યક્તિ એ વ્યક્તિ ઉપર હુમલો કરે અથવા ગુનાહિત બળ વાપરે તો એક વર્ષ સુધીની બેમાંથી કોઈ એક પ્રકારની કેદ અથવા એક રૂપિયાનો દંડ અથવા બંને શિક્ષા થશે કોગ્નિઝેબલ છે જામીનપાત્ર છે કોઈ પણ મેજિસ્ટ્રેટ સાંભળી શકે અને જે હુમલાનો ભોગ બન્યો છે એ વ્યક્તિ છે તો એ અદાલતની પરવાનગીથી સમાધાન લાયક ગુનો ગણવામાં આવે છે 358 ગંભીર ઉશ્કેરાટને કારણે હુમલો કરવો અથવા ગુનાહિત બળ વાપરવું હવે અત્યાર સુધી બધા ગંભીર ઉશ્કેરાટ સિવાય ના હતા પણ માનો કે કોઈ વ્યક્તિ બીજી કોઈ વ્યક્તિને ઉશ્કેરાટ કરે છે અને પછી પેલો હુમલો કરે છે તો જે કોઈ વ્યક્તિ બીજી વ્યક્તિ આપેલા ગંભીર અને ઓચિંતા ઉશ્કેરાટને કારણે તે વ્યક્તિ ઉપર હુમલો કરે અથવા ગુનાઇત બળ વાપરે તો એ તો પેલા વ્યક્તિએ ચડાવ્યો અને જાણી જોઈને પોતાના ઉપર હુમલો કરવા માટે પ્રેરો એવું બને ઘણીવાર કે પેલાને સલવાડવા માટે એનો ગુસ્સાખોર સ્વભાવ હોય અને એનો ફાયદો લઈને આવું કરવામાં આવે તો સજા કટી જાય છે જુઓ અહીંયા એક મહિનાની સાદી કેદ અથવા બસો રૂપિયા સુધીનો દંડ અથવા બંને શિક્ષા કરવામાં આવશે નોન કોગ્નિઝેબલ ગુનો છે જામીનપાત્ર છે બિન સમાધાન લાયક છે અને કોઈ પણ મેજિસ્ટ્રેટ દ્વારા ચલાવી શકાય તેવું છે કલમ ત્રણસો છે અપહરણ હવે આપણે અપહરણ અપનયન ગુલામી અને વેઠ જોઈશું ત્રણસો ઓગણસાઠ અપહરણ બે પ્રકારના છે ભારતમાંથી અપહરણ અને કાયદેસરના વાલીપણામાંથી અપહરણ ભારતમાંથી અપહરણ એટલે એવી વ્યક્તિનું અપહરણ અને કાયદેસરના વાલીપણામાંથી કેવ કેવી વ્યક્તિનું અપહરણ એ આપણે વિગતવાર છે એ જોઈશું પહેલા જોઈએ ત્રણસો સાહીઠ ભારતમાંથી અપહરણ જે કોઈ વ્યક્તિ બીજી કોઈ વ્યક્તિને અથવા તેના વતી સંમતિ આપવા માટે કાયદેસર રીતે અધિકાર ધરાવતી કોઈ વ્યક્તિની સંમતિ લીધા વિના ભારતની સીમા બહાર લઈ જાય તો તેને તે વ્યક્તિનું અપહરણ કર્યું કહેવાય અચ્છા ભારતમાંથી અપહરણનો મતલબ એવો થાય છે કે બીજી કોઈ પણ વ્યક્તિને જે વ્યક્તિ અ ના માટે કોઈ આગળથી સંમતિ લેવી પડે અથવા એ સંમતિ આપવા માટે કાયદેસર રીતે અધિકાર ધરાવતી કોઈ વ્યક્તિ છે એ અધિકાર ધરાવતી કોઈ વ્યક્તિની સીમા સંમતિ લીધા વગર ભારતની સીમા બહાર લઈ જાય તો એને અપહરણ કહેવાય છે વાલીપણામાંથી અપહરણ એ હવે સમજીએ ત્રણસો એકસઠ સામાન્ય રીતે આપણે ત્યાં અપહરણ થતા હોય છે ત્રણસો એકસઠ હોય છે. પુરુષ હોય તો સોળ વર્ષથી ઓછી વયની અને સ્ત્રી હોય તો અઠાર વર્ષથી ઓછીનું અથવા એ વ્યક્તિનું કાયદેસરના વાલીપણામાંથી અપરણ કર્યું કેવાય ટૂંકમાં બે પ્રકાર છે આ ભારતની સીમા બહાર લઈ જાય અથવા ભારતની સીમામાં કરે તો પણ અપહરણ કહેવાય ત્રણસો સાહીઠ ત્રણસો એકસઠ છે એ તમે જો પુરુષ સોળ વર્ષથી નીચે અઢાર વર્ષથી નીચેનો છોકરો સોળ વર્ષે ત્રણસો બાસઠ જોઈએ જે કોઈ વ્યક્તિ બીજી કોઈ વ્યક્તિને અમુક જગ્યાએથી જવાની બળજબરીથી ફરજ પાડે અથવા કોઈ પ્રકારે છેતરીને તેમ કરવા લલચાવે એને અપનયન કહેવાય છે અપનયન બરાબર સમજી લઈએ અપહરણ વયની કોઈ પણ વ્યક્તિના સંબંધમાં થઈ શકે જ્યારે મનુષ્ય નયનમાં કેવળ લઈ જવામાં આવેલ વ્યક્તિ સાથે જ સંબંધ છે બળ જોર જુલમ અથવા છેતરપિંડીના સાધનો વપરાય છે સ્વેચ્છા એને સ્વતંત્ર રીતે સંમતિ આપવામાં આવી હોય તો ક્ષમ્ય છે મહત્વનો મુદ્દો એ છે કે જેને આપણે અપનયન કે મનુષ્ય નયન કહીએ છીએ એ મનુષ્ય નયન આપમેળે શિક્ષાને પાત્ર નથી પણ કલમ ત્રણસો ચોસઠ અને પછીની કલમમાં જણાવ્યા મુજબ એક અથવા વધુ ઇરાદા સહિત કરવામાં આવ્યું હોય તો જ ગુનો બને છે અહીંયા ખાસ યાદ રાખજો મનુષ્ય નયન એટલે એક વ્યક્તિને અમુક જગ્યાએથી બીજી જગ્યાએ જવાની બળજબરીથી ફરત પાડવામાં આવે અથવા કોઈ પણ પ્રકારે છેતરીને તેને ત્યાં લઈ જવા માટે લલચાવવામાં આવે એને અપનયન કહેવાય છે સેક્શન કિડનેપિંગ કરવા માટેની તો કોઈ બીજી વ્યક્તિનું ભારતમાંથી વાલીપણામાંથી કરે સાત વર્ષ સુધીની બેમાંથી કોઈ પણ એક પ્રકારની કેદની શિક્ષા અને દંડ કરવામાં આવશે બિલકુલ કોગ્નિઝેબલ ગુનો છે જામીનપાત્ર છે પ્રથમ વર્ગના મેજિસ્ટ્રેટ દ્વારા ચલાવી શકાય પણ એનું સમાધાન થઈ શકતું નથી તત્વો કયા તો કે વ્યક્તિનું કેરણ કરવામાં આવ્યું તે વખતે તે વ્યક્તિ ભારતમાં રહેતી હતી ભોગ બનનાર વ્યક્તિને લઈ લઈ જવામાં જવામાં આવે આવે અથવા પટાવીને ક્યાંક જે વ્યક્તિનું અપહરણ કરવામાં આવ્યું તે વ્યક્તિને ઈચ્છા નહોતી જ્યાં ત્યાં આવવાની અથવા જે તે વ્યક્તિના કોઈના હુમલામાં હોય જે તે વ્યક્તિનો કાનૂની હવાલો ધરાવવાનો અધિકાર હોય તેની સંમતિ નહોતી વ્યક્તિના વાલીની સંમતિ નહોતી એને લઈ જવા માટેની અને એને લઈ જવામાં આવ્યો છે અંદર એટલે જોઈએ તો જે કોઈ વ્યક્તિનું અપહરણ કાનૂની વાલીપણામાંથી કરવામાં આવે તેમાં નીચેના તત્વો હોવા જોઈએ એક તો વ્યક્તિનું અપહરણ કરવામાં આવ્યું એ વ્યક્તિ સગીર હોય તો એ વાલીપણામાંથી અપહરણ ગણા છે પુરુષ હોય તો સોળ વર્ષથી નીચે અને સ્ત્રી હોય તો અઢાર વર્ષથી નીચેની હોવી જોઈએ એ ઉપરાંત અપરાધી ભોગ બનનાર વ્યક્તિને કાનૂની વાલીપણામાંથી લઈ ગયા કે ફોર્સ લઈ ગયા એવું સાબિત થવું જોઈએ આવું કૃત્ય અપરાધી કાનૂની વાલી હોય તેની સંમતિથી વશ છે એ કર્યું હોય ત્યારે છે એ આ લાગુ પડે છે કલમ ત્રણસો એ ભીખ માંગવા માટે કોઈ સગીરનું અપહરણ કરવા અથવા એને અપંગ બનાવવા બાબત જે કોઈ વ્યક્તિ કોઈ સગીરને સગીર એટલે કે જે નાબાલિક છે એ વ્યક્તિને ભીખ માંગવાના કામે લગાડવા માટે અથવા એનો ઉપયોગ કરવા માટે અપહરણ કરે અથવા તેનો કાયદેસરનો વાલી ન હોય છતાં તે સગીર વ્યક્તિનો હવાલો મેળવે દાખલા તરીકે અનાથ છે તો તો વાલી ક્યાં હોવાનો પ્રશ્ન આવે પણ એનો હવાલો મેળવે તો વર્ષ સુધી બેમાંથી એક પ્રકારની કેદ અને દંડ કરવામાં આવશે કોગ્નિઝેબલ છે બિનજામીન પાત્ર છે બિન સમાધાન લાયક છે અને પહેલા વર્ગના મેજિસ્ટ્રેટ ચલાવી શકે એવું છે અહીંયા જે કોઈ વ્યક્તિ કોઈ સગીર વ્યક્તિને ભીખ માંગવાના કામે લગાડાય અથવા તેનો ઉપયોગ કરાય તે મને જો એને અપંગ બનાવે તો આજીવન કેદની શિક્ષા કરવામાં આવશે અને દંડને પણ પાત્ર થશે આમ નાન ભીખ મંગાવે તો દસ વર્ષ પણ અપંગ કરવાની કોશિશ કરે અપંગ કરે તો આજીવન કેદની શિક્ષા થઈ શકે છે જોગવાઈ જોઈલી 363 ત્રણસો ત્રેસઠ એની કોગ્નિઝેબલ ગુનો બિનજામીન પાત્ર બિન સમાધાન લાયક અને સેશન્સ કોર્ટમાં ચલાવી શકાય જો અપંગ બનાવ્યો હોય તો કોઈ વ્યક્તિ પોતે કોઈ સગીરની કાયદેસરની વાલી ન હોવા છતાં તેને ભીખ માંગવાના કામે લગાડે વાલી ન હોય તો પણ ભીખ માંગવાના કામે લગાડવાના નથી અથવા એનો ઉપયોગ કરે ત્યારે એથી વિરુદ્ધનું સાબિત ન થાય એટલે મતલબ પેલો પેલા ઈચ્છા ઈચ્છા ગયો હોય એવું સાબિત ન થાય તો તેને ભીખ માંગવાના કામે લગાડવામાં આવે અથવા તેનો ઉપયોગ કરવામાં આવે તે માટે તેનું અપહરણ કર્યું અન્યથા તેનો હવાલો મેળવો છે એમ લેવામાં આવશે આ કલમમાં ભીખ માંગવી એટલે કોઈ જાહેર સ્થળે ગાવા નાચવાના ભવિષ્ય ભાખવાના હાથ ચાલાકીના ખેલ કરવા અથવા ચીજ વસ્તુ વેચવા કે અન્ય કોઈ બહાના હેઠળ ભીખ માંગવી કે લેવી ભીખ માંગવા કે લેવાના હેતુથી કોઈ ખાનગી જગ્યામાં પ્રવેશ કરવો ભીખ મેળવવાના કે તે પરાણે લેવાના ઉદ્દેશથી પોતાની બીજી કોઈ વ્યક્તિનો કે કોઈ પશુનો વ્રણ જખમ ઈજા વિકૃતિ અથવા રોગ દર્શિત કરવો અથવા તે પ્રદર્શિત કરવો તો પોતા અથવા પોતાની સાથે પાળેલા પશુને રોગ દ્વારા પ્રદર્શિત કરીને ભીખ માંગવી પરાણે કે આવી રીતે ઇમોશનલ બ્લેકમેલ કરીને ખાનગી જગ્યામાં પ્રવેશ કરવો અથવા ગાય નાચી ભવિષ્ય ભાકી ખેલ કરી કોઈ પણ બહાના હેઠળ એ ભીખ માંગવી એને ભીખ માંગવી આઈપીસી પ્રમાણે ગણાશે ભીખ માંગવા કે લેવાના હેતુથી કોઈ સગીરનો પ્રદર્શનીય વસ્તુ તરીકે ઉપયોગ કરવો એટલે કે બાળકનો ઉપયોગ છે એ ભીખ માંગવાના હેતુ સર કરવો સગીર એટલે પુરુષ હોય તો સોળ વર્ષથી ઓછી વ્યક્તિ વ્યક્તિ અને સ્ત્રી હોય તો વર્ષથી ઓછી જેને સગીર ગણવામાં આવે છે ત્યાર પછી ત્રણસો ચોસઠ ખૂન કરવા માટે અપહરણ અથવા અપનયન કરવા બાબત જે કોઈ વ્યક્તિ બીજી કોઈ વ્યક્તિનું ખૂન કરવામાં આવે તે માટે અથવા તેનું ખૂન થાય એવા જોખમમાં તે મુકાય એવી રીતે તેનો નિકાલ કરવા માટે તે વ્યક્તિનું અપહરણ કરે અથવા અપનાયન કરે તો તેને આજીવન કેદની અથવા દસ વર્ષ સુધીની ને વધુ આજીવન કેદની કેદની સખત શિક્ષા થશે અને દંડ પણ થશે એટલે કરવા માટે અપહરણ કે અપનયન કરવું એ બહુ ભયંકર ગુનો છે એટલે કોગ્નિઝેબલ છે આ ગુનો વોરંટ લાયક પણ છે બિનજામીન પાત્ર બિલકુલ છે બિન સમાધાન લાયક પણ છે અને સેશન્સ કોર્ટ દ્વારા ચલાવી શકાય એવો છે તો આથી ઇન્ડિયન આઈપીસીની સેક્શન થ્રી હંડ્રેડ એન્ડ સિક્સટી ફોર અ ખૂન કરવા માટે અપહરણ અથવા અપનયનની સજા ત્રણસો ચોસઠ એ મુક્તિ દંડ રેન્ઝમ વગેરે માટે અપહરણ નાણાં લઈને પકડેલાના છોડવા માટે અપહરણ ખરણી જેવું જે કોઈ વ્યક્તિનું અપહરણ કે અપનયન કરે અથવા વ્યક્તિનું અપહરણ કે અપનયન કર્યા પછી એને અટકાયતમાં રાખે અને મૃત્યુ કે ઈજા કરવાની ધમકી આપે અથવા પોતાના વર્તન દ્વારા વ્યાજબી રીતે એવો સંશય ઊભો થયા કરે કે આવી વ્યક્તિનું મૃત્યુ નિપજાવવામાં આવશે અથવા ઈજા કરવામાં આવશે અથવા વ્યક્તિને ઈજા કરે કે તેનું મૃત્યુ નિપજાવે જેથી સરકારને કોઈ વ્યક્તિ કે કોઈ કૃત્ય કરવા અથવા ન કરવા અથવા મુક્તિ દંડ અથવા કોઈ પણ જાતની ફરજ પડે તો તે વ્યક્તિને મૃત્યુદંડ અથવા કેદની સજા અને દંડ છે એ થશે કોઈને છોડાવવાની કોશિશ સરકાર આગળથી કરવામાં આવે નાણાં લઈને પકડેલા ને છોડવા માટે કોઈનું બીજાનું અપહરણ કરવામાં આવે તો આ કોગ્નિઝેબલ બિનજામીનપાત્ર બિનસમાધાન બિન સમાધાન લાયક અને સેશન્સ કોર્ટ દ્વારા ચલાવી શકાય આમ તો ક્રિમિનલ લો એમેન્ડમેન્ટ ઓગણીસો થી આ ફોજદારી કાયદામાં ઉમેરવામાં આવ્યો છે અલગ પ્રકારનો ગુનો આમાં મૃત્યુદંડની સજા પણ છે એટલે ત્રણસો ચોસઠ એ ખૂબ અગત્યનો તમારા માટે મુદ્દો ગણાય અને પરીક્ષામાં પૂછાવાની પૂરી શક્યતા રહે થ્રી હન્ડ્રેડ સિક્સટી ફોર એ ત્રણસો પાંસઠ કોઈ વ્યક્તિને ગુપ્ત રીતે અને ગેરકાયદેસર અટકાયતમાં રાખવાના ઇરાદાથી અપહરણ અથવા આપનીયન કરવા બાબત જે કોઈ વ્યક્તિ બીજી કોઈ વ્યક્તિને ગુપ્ત રીતે અપહરણ કરે અથવા ઉપરાંત દંડ પણ થશે એટલે કે અહીંયા શું કરે છે તો કે ગુપ્ત રીતે જ્યાં કોઈ પહોંચી ન શકે એવી જગ્યાએ એને અટકાયતમાં રાખેલ છે કોગ્નિઝેબલ બિનજામીન પાત્ર બિન સમાધાન લાયક અને પ્રથમ વર્ગના મેજિસ્ટ્રેટ દ્વારા ચલાવી શકાય એવો ગુનો સિક્સ કોઈ સ્ત્રીને લગ્ન વગેરે કરવાની ફરજ પાડવા માટે તેનું અપહરણ કરવા બાબત અપનયન કરવા બાબત કે દબાણ કરવા બાબત જે કોઈ વ્યક્તિ કોઈ સ્ત્રીને તેની ઈચ્છા વિરુદ્ધ કોઈ વ્યક્તિ સાથે લગ્ન કરવાની ફરજ પાડવાના ઇરાદાથી અથવા તેને ફરજ પાડવામાં આવશે એવો સંભવ હોવાનું જાણવા છતાં અથવા તેને લગ્ન બાહ્ય સંભોગ કરવાની ફરજ પાડવાના અથવા અથવા તેમ તેમ કરવા માટે કરવામાં આવશે એવો સંભવ હોવાનું જાણવા છતાં તેનું અપહરણ કરે અથવા એમ કરે તો દસ વર્ષ સુધી બેમાંથી કોઈ પણ પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે અને દંડને પણ પાત્ર થશે અને જે કોઈ વ્યક્તિ કોઈ સ્ત્રીને અન્ય વ્યક્તિ સાથે લગ્ન બાહ્ય સંભોગ કરવાની ફરજ પાડે અથવા તેમ કરવા માટે ઈરાદાથી અથવા તેમ કરવામાં આવશે એવું સંભવ હોવા છતાં આધિનિયમમાં વ્યાખ્યા કર્યા મુજબ ગુનાહિત ધમકીથી અથવા અધિકારનો દુરુપયોગ કરીને અથવા બીજી કોઈ રીતે જબરજસ્તી કરીને અમુક સ્થળેથી અમુક સ્થળે જવા દબાણ કરે તો તેને પણ દસ વર્ષ સુધીની સજા એટલે કે શિક્ષા કરવામાં આવશે એમણે માત્ર

ત્રણસો છાસઠ એ થ્રી સંભોગ સિક્સ એ સગીર બાળા મેળવી આપવા બાબત આ રીતે કોઈ વ્યક્તિ અઢાર વર્ષથી ઓછી વયની કોઈ સગીર બાળાને અન્ય વ્યક્તિ સાથે લગ્ન બાહ્ય સંભોગ કરવાની ફરજ પાડે ફોસલાવે અથવા એવા ઇરાદાથી એવું કરશે એવો સંભવ હોવાનું જાણવા છતાં એને કોઈ સ્થળેથી જવા માટે અથવા કોઈ કૃત્ય કરવા માટે કોઈ પણ ઉપાય લલચાવે તો વર્ષ સુધીની કેદની શિક્ષા કરવામાં આવશે અને ઉપરાંત દંડને પાત્ર થશે કોગ્નિઝેબલ બિન પાત્ર બિન સમાધાન લાયક અને સેશન્સ કોર્ટ દ્વારા ચલાવી શકાય એવો આ સગીર બાળા મેળવવાનો ગુનો છે ભયંકર ગુનો કહેવાય હ્યુમન ટ્રાફિકિંગ જેવું છે એ કલમ ત્રણસો છાસઠ બી વિદેશમાંથી બાળાને આયાત કરવા બાબત જે કોઈ વ્યક્તિ એકવીસ વર્ષથી ઓછી વયની કોઈ બાળાને અન્ય કોઈ વ્યક્તિ સાથે લગ્ન બાહ્ય સંભોગ કરવાની ફરજ પાડવાના કેમ કરવાથી ફોંસલાવવાના ઈરાદાથી અથવા તેમ કરવામાં આવશે એવું સંભૂવ હોવાના છતાં તે બાળાને ભારત બહારના કોઈ દેશમાંથી જમ્મુ કાશ્મીર હવે જતું રહ્યું તો તેને દસ વર્ષ સુધીની એટલે કે બહારથી કોઈ વિદેશમાંથી બાળાને આયાત કરે તો દસ વર્ષ સુધીની કેદની શિક્ષા અને દંડ બંનેને જોગવાઈ છે કરવામાં આવી છે કોગ્નિઝેબલ બિનજામીનપાત્ર બિન સમાધાન લાયક અને સેશન્સ કોર્ટ દ્વારા ચલાવી શકાય એ પ્રકારનો આ ગંભીર ગુનો છે કલમ નંબર ત્રણસો સડસઠ કોઈ વ્યક્તિને મહાવ્યથા કે ગુલામી વગેરેનો ભોગ બનાવવા માટે તેનું અપહરણ કે અપનયન કરવા બાબત કોઈ વ્યક્તિ છે બીજી કોઈ વ્યક્તિને મહાવ્યથાનો અથવા ગુલામીનો અથવા કોઈ વ્યક્તિને અકુદરિત અકુદરતી કામવાસનાનો ભોગ બનાવવામાં આવે તે માટે કોઈને અકુદરતી કામવાસના માટે અથવા ગુલામી કરવા માટે અથવા મહાવ્યથા કરવા માટે અથવા એનો જીવન જોખમમાં મુકાય એવી રીતે તેનો નિકાલ કરવા માટે અથવા તે વ્યક્તિ આવો ભોગ બનશે અથવા આ રીતે એનો નિકાલ કરવામાં આવશે એવો સંભવ હોવાનું જાણવા છતાં તેનું અપહરણ કરે અપનયન કરે તો દસ વર્ષ સુધીની બેમાંથી કોઈ પણ પ્રકારની કેદની શિક્ષા અને દંડની જોગવાઈ છે થશે કોગ્નિઝેબલ બિનજામીન પાત્ર સમાધાન લાયક અને સેશન્સ કોર્ટ દ્વારા ચલાવી શકાય એવો આ ગુનો છે ત્રણસો અડસઠ આઈપીસી થ્રી સિક્સટી એટલે અપહરણ કરેલી કે અપનયન કરેલી વ્યક્તિને ગેરકાયદેસર છુપાવી રાખવા કે અટકાયતમાં રાખવા બાબત જે કોઈ વ્યક્તિ કોઈ વ્યક્તિનું અપહરણ અથવા અપનયન છે એવું જાણવા છતાં એને છુપાવે અથવા અટકાયતમાં રાખે તેને જે ઈરાદાથી અથવા જાણકારથી અથવા જે હેતુ માટે તે વ્યક્તિને તેને છુપાવી અટકાયતમાં રાખી હોય તે ઇરાદાથી જાણકારીથી અથવા તે હેતુ માટે તે વ્યક્તિનું અપહરણ અપનયન કર્યું હતું એમ ગણીને એ પ્રમાણે શિક્ષા કરવામાં આવશે જુઓ ખાલી એના બિલ્ડિંગ નો ઉપયોગ થાય છે એને ખબર નથી તો એવું એને ખબર નથી એવું તો ચાલે જ નહીં આમાં અને ખબર પડી જાય પછી તો એને અપહરણ કર્યું એટલો જ ગુનો ગણવામાં આવે છે તો આ ગુનો કોગ્નિઝેબલ બિનજામીન પાત્ર અપહરણ અને અપનયનનો ગુનો સાંભળતી કોર્ટ દ્વારા સાંભળી શકાય અને લાયક ગુનો ગણવામાં આવે છે થ્રી સિક્સટી નાઇન ત્રણસો ઓગણસિત્તેર દસ વર્ષથી ઓછી વયના બાળકના શરીર ઉપરથી કોઈ વસ્તુ ચોરી કરવા માટે એનું થોડી વાર માટે અપહરણ કે કરવા બાબત જે કોઈ વ્યક્તિ 10 વર્ષથી નાની ઉંમરનું કોઈ પણ બાળક છે એના શરીર ઉપર કોઈ પણ વસ્તુ છે એ બદદાનતથી લઈ લેવાના ઈરાદાથી એનું અપહરણ કરે અપનયન કરે તો 7 વર્ષ સુધીની બેમાંથી કોઈ પણ પ્રકારની કેદની શિક્ષા વધતા દંડ થશે કોગ્નિઝેબલ જ હોય બિનજામીન પાત્ર બિન સમાધાન લાયક હોય અને પહેલા વર્ગના મેજિસ્ટ્રેટ દ્વારા ચલાવી શકાય એવો ગુનો છે હવે આપણે પ્યોર જેને ટ્રાફિકિંગ ઇન પર્સન્સ રિપોર્ટ એ આપણે જોઈએ છીએ એ આખી વાત કરીએ એટલે કે હ્યુમન ટ્રાફિકિંગની ચર્ચા કરીએ 370

ઇન્ડિયન પિનલ કોડ અનુસાર આપણે કોઈને ગુનામ ગુલામ બનાવી શકાતા નથી આ ગુનો નોન કોગ્નિઝેબલ જામીન પાત્ર સમાધાન લાયક અને પેલા વર્ગના મેજિસ્ટ્રેટ દ્વારા ચલાવી શકાય એવો છે કાયમ ગુલામનો વેપાર કરવા બાબત જે કોઈ વ્યક્તિ કાયમ આવા ગુલામોની આયાત કરે નિકાસ કરે સ્થળાંતર કરે ખરીદે વેચે વેપાર કરે ધંધો આજીવન કેદની અથવા વધુમાં વધુ વર્ષ સુધીની બેમાંથી પ્રકારની કેદની શિક્ષા અને દંડ થશે કોગ્નિઝેબલ છે બિનજામીનપાત્ર પાત્ર છે બિન સમાધાન લાયક છે અને સેશન્સ કોર્ટ દ્વારા ચલાવી શકાય એવો આ ગુનો છે ત્રણસો બોતેર વેશ્યાવૃત્તિ વગેરેના હેતુ માટે સગીર વ્યક્તિનું વેચાણ કરવા બાબત જે કોઈ વ્યક્તિ ઓછી વયની કોઈ વ્યક્તિને તેની ગમે તે ઉંમરે વેશ્યાવૃત્તિ અથવા અન્ય વ્યક્તિ સાથેના લગ્ન બાહ્ય સભોગ કરવાના હેતુ માટે અથવા કોઈ ગેરકાયદેસર અને અનૈતિક હેતુ માટે કામે લગાડવામાં આવે કે તેનો એવો ઉપયોગ કરવામાં આવે એવા ઇરાદાથી અથવા એવી વ્યક્તિને કોઈ પણ ઉંમરે એવા કોઈ હેતુ માટે લગાડવામાં આવશે અને દંડને પાત્ર છે એ થશે આગુનો કોગ્નિઝેબલ છે બિનજામીન પાત્ર છે બિન લાયક છે અને સેશન્સ કોર્ટ દ્વારા ચલાવી શકાય એવો છે ખાસ કરીને વેશ્યાવૃત્તિ માટે અહીંયા જુઓ તમે સગીર વ્યક્તિને પેલા લઈ આવો છો ને પછી કોઈ પણ ઉંમરે એને આવા કોઈ વ્યવસાયમાં લગાડો છો તો ત્યારે તમે તે છે એ કરી ગણાય આ ખાસ વસ્તુ વગેરેના માટે સગીરને ખરીદવા બાબત જે કોઈ વ્યક્તિ અઢાર વર્ષથી ઓછી વયની કોઈ વ્યક્તિને તેની ગમે તે ઉંમરે તે વેશ્યાવૃત્તિ અથવા અન્ય વ્યક્તિ સાથેના લગ્ન બાહ્ય સંભોગ કરાવવાના હેતુ માટે અથવા કોઈ કાયદા વિરુદ્ધના કે અનૈતિક હેતુ માટે કામે લગાડવામાં આવે તેનો ઉપયોગ કરવામાં આવે તેવા ઈરાદાથી અથવા એવી વ્યક્તિને તેને ગમે તે ઉમરે એવા હેતુ માટે કોઈ કામ લગાડવામાં આવશે કેવો ઉપયોગ કરવામાં આવશે એવું સંભવ હોવાનું જાણવા છતાં ખરીદે ભાડે રાખે કબજો મેળવે તો 10 વર્ષ સુધીની બેમાંથી કોઈ પણ પ્રકારની કેદ અને દંડ વત્તા દંડ એ થશે કોગ્નિઝેબલ બિનજામીન પાત્ર બિન સમાધાન લાયક અને સેશન્સ કોર્ટમાં ચલાવી શકાય એવો ગુનો છે પર 373 નું સ્પષ્ટીકરણ જોઈએ કોઈ વેશ્યા અથવા વેશ્યાગૃહ રાખતી અથવા તે ચલાવતી કોઈ વ્યક્તિ 18 વર્ષથી ઓછી વયની કોઈ સ્ત્રીને ખરીદે ભાડે રાખે અથવા બીજી રીતે તેનો કબજો મેળવે તો એને એથી વિરુદ્ધનું સાબિત ન થાય ત્યાં સુધી તે સ્ત્રીને તે વેશ્યાવૃત્તિના હેતુ માટે ઉપયોગમાં કરવામાં આવે એવા ઈરાદાથી તેનો કબજો મેળવો છે ખાસ કરીને આ પ્રકારના વ્યવસાયો ચલાવતા દલાલ આ પ્રકારના વ્યવસાયો ચલાવતી સ્ત્રીઓ એ બધા કલમ ત્રણસો તો તેના સ્પષ્ટીકરણ એક માં આવે છે ત્રણસો ચુમ્મોતેર કાયદા વિરુદ્ધ ફરજિયાત મજૂરી જે કોઈ વ્યક્તિ બીજી કોઈ વ્યક્તિને તેની ઈચ્છા વિરુદ્ધ મજૂરી કરવા ગેરકાયદેસર ફરજ પાડે તેનું એક વર્ષ સુધીનું બેમાંથી કોઈ એક પ્રકારની કેદ અથવા દંડ અથવા બંને શિક્ષા કરવામાં આવશે. અહીંયા child લેબરની વાત નથી. કાયદા વિરુદ્ધ ફરજિયાત કોઈને મજૂરી કરાવી શકાતી નથી. આગુનો કોગ્નિઝેબલ પણ જામીનપાત્ર, બિન સમાધાન લાયક અને કોઈ પણ મેજિસ્ટ્રેટ દ્વારા ચલાવી શકાય તેવું છે. ત્યારબાદ આપણે હવે ત્રણસો પંચોતેર ઉપર આવીએ. ત્રણસો પંચોતેર સૌથી ગંભીર ગુનો છે રેપ આમાં હવે દર્શાવેલા અપવાદ સિવાય જે પુરુષ નીચે વર્ણવેલા છ પ્રકારના સંજોગોમાંથી કોઈ સંજોગોમાં સ્ત્રી સાથે સંભોગ કરે તે બળાત્કાર છે એમ પેલું તો સ્ત્રીની ઈચ્છા વિરુદ્ધ કંઈ પણ થાય તો ઈચ્છાથી થાય એ વ્યભિચાર કહેવાય બીજું સ્ત્રીની સંમતિ વિના ત્રીજું તે સ્ત્રીનું મૃત્યુ અથવા વ્યથાના ભયમાં મૂકી તેની સંમતિ મેળવવામાં આવી હોય ત્યારે તેની સંમતિથી ચોથું તે પુરુષ એમ જાણતો હોય કે પોતે તે સ્ત્રીનો પતિ નથી અને પોતે સ્ત્રી જેની સાથે કાયદેસર રીતે પરણી હોય અથવા પરણી હોવાનું માનતી હોય એવો અન્ય પુરુષ છે એમ માનીને તે સ્ત્રીએ સંમતિ આપી હોય તો સંમતિથી કરેલો પણ બળતકાર ગણાશે ત્રણસો પંચોતેર માં આગળ જોઈએ થ્રી સેવન્ટી ફાઇવ મગજની અસ્થિરતાને અથવા નશાના કારણે અથવા તે પુરુષ જાતે અથવા અન્ય વ્યક્તિ મારફત બેહોશ બનાવે તેવી અથવા અશુદ્ધ પદાર્થ આપવાના કારણે કોઈ સ્ત્રી જેના માટે તેણે સંમતિ આપી છે તેના પ્રકાર અને પરિણામ સમજવાને અશક્તિમાન હોય ત્યારે તેની સંમતિથી કર્યું હોય તો પણ બળાત્કાર ગણાશે તે સ્ત્રી સોળ વર્ષથી ઓછી વયની હોય તો સંમતિ સાથે અથવા સંમતિ વિના ખુલાસો એક લઈએ બળાત્કારનો ગુનો બનવા માટે જે સંભોગ થવો જોઈએ તે લિંગ પ્રવેશ થવો એ પૂરતું છે આગળ કશું ન પણ થયું હોય તો પણ એ બળાત્કાર જ ગણાશે અપવાદ કોઈ પુરુષ પંદર વર્ષથી ઓછી વયની ન હોય તેવી પોતાની પત્ની સાથે સંભોગ કરે એ બળાત્કાર નથી તો આપણે આ ત્રણસો પચાસ થી પંચોતેર કલમ કેમ યાદ રાખવી એની નેમોનિક્સ મેમરી ટેકનિક જોઈએ પહેલા જોઈએ ત્રણસો પચાસ આમ તો ગયા એપિસોડમાં આ થોડું લીધું હતું પણ ફરી વાર પુનરાવર્તન કરીએ ત્રણ માટે એમ પાંચ માટે એલ ને ઝીરો માટે ઝેડ માણસ લગાવે જોર એટલે કે ગુનાહિત બળ ને વાપરે બળ ગુનાહિત પાંચસો રૂપિયા જશે અને વનમાં થઈ જશે ત્રણ મહિના ફીટ વનમાં એટલા માટે આપણે નક્કી કર્યું છે કે એકાવન એની વનમાં એટલે એ એનો ત્રણસો પચાસ ને ત્યારબાદ છે એ એની ગુનાની કલમ ત્રણસો લઈ લો વનમાં ને મારો તેને કળથી ત્રણ મહિના અને પાંચસો રૂપિયા લઈ લો તે પળથી તો ત્રણસો બાવન એ ત્રણસો પચાસ માટેનો સજાનો મુસદ્દો છે કલમ છે લઈ લો વનમાં માં ને મારો તેને કળથી ત્રણ મહિના અને પાંચસો રૂપિયા લો તે મહિનાની સજા અને પાંચસો રૂપિયાનો દંડ ત્રણસો એકાવન જોયું હુમલો મોલડીમાં થયો હુમલો મોલડી ગામનું નામ છે અમસ્ત જ રાખ્યું છે ત્રણ માટે એમ પાંચ માટે એલ અને એક માટે ડી મોલડીમાં થયો હુમલો સજા ઉપર મુજબ જ મળો એટલે ઉપર મુજબ એટલે આપણે ત્રણ મહિના પાંચસો રૂપિયા ત્રણસો ત્રેપન એમ એલ એમ ત્રણ માટે એમ અને પાંચ માટે એલ માણસ લોકસેવકને મારે બે વર્ષ એ જેલમાં ગુજારે તો આપણને ખબર છે કે લોકસેવકને હુમલો કરવાનો ગુનો કરે તો બે વર્ષ સુધી જેલમાં જાય ત્રણસો ચોપન મોલાર એમ ઓ એલ એ આર મોલારે બનાવેલા કાયદા હવે મોલારે કયા કયા કાયદા બનાવ્યા છે આપણે જોઈએ આમ તો મર્દ લાખ મર્દ લાજ રાખ સ્ત્રી પર ના કર ખોટું બળ આ બધા મોટા ભાગના સ્ત્રીના ગુના છે ત્રણસો ચોપન એ બી સી ને ડી તો એ એ ફોર એબ્યુઝ ગાળો આપવી એક વર્ષનો દંડ બી બોડી વોર્મ કપડાં ઉતારવા ત્રણથી થી સાત વર્ષની સજા સી કોન્સન્ટ્રેટ સતત ગુરુ એક થી ત્રણ વર્ષ અથવા એકથી થી સાત વર્ષ બીજી વાર ગુનો કરે તો ડોગ સ્ટોકિંગ એટલે પીછો કરવો તો ત્રણ થી પાંચ વર્ષની સજા થઈ શકે ડી ફોર ડોગ સ્ટોકિંગ એટલે એ બી આરામથી બોડી વોર્મ કપડાં ઉતારવા સી કોન્સન્ટ્રેટ ઘુરવું અને ડી ડોગ સ્ટોકિંગ કૂતરાની જેમ પીછો કરવો ત્રણસો પંચાવન એમ ત્રણ માટે એમ અને પાંચ માટે એલ માનનો લોપ કરવા લાત વ્યક્તિનું અપમાન કરવાના ઇરાદાથી હુમનો માનનો લોપ કરવા લાત મારે છે ત્રણસો છપ્પન મલાજો તો ભૂલી જવો મલાજોને એટલે એમ ત્રણ માટે એ એલ પાંચ માટે અને જે માટે છ છ માટે જે મલાજો તો ભૂલી જવો મલાજોને વસ્તુની ચોરી કરવા હુમલો કર્યો લાજો લાજો તો અહીંયા ચોરી કરવા માટે હુમલો કર્યો હોય તો ત્રણસો છપ્પન લાગુ પડશે ત્રણસો સત્તાવન મલંગ મલંગ એટલે દબંગ બનીને અટકાયતમાં રાખવાની કોશિશ કરવા હુમલો કે બળ કરવો મલંગ એટલે મલંગ યારે દબંગ ને દબંગ એટલે કોઈને અટકાયતમાં રાખવા કરવામાં આવેલો હુમલો ત્રણસો સત્તાવન ત્રણ માટે એમ ત્રણ માટે એમ પાંચ માટે એલ અને સાત માટે જી પસંદ કરેલ છે ત્રણસો અઠ્ઠાવન ત્રણસો અઠ્ઠાવન તો મહરલબ્ઝે વાળ્યો ઉશ્કેરાટના કારણે ગુનાહિત બળ તરફ વળ્યો એમાં મહર મહર વાળ્યો છે પસંદ કર્યું અને એક સાથે યાદ રાખેલી ત્રણસો ઓગણસાઠ હરણ એટલે અપહરણ ત્રણસો સાહીઠ ભારણ ભારતમાંથી અપહરણ એકસઠ વારણ વાલીપણામાંથી અપહરણ અને બાસઠ નયન એટલે અપનયન બધામાં સાત વર્ષની સજા છે ત્રણસો ત્રેસઠ મુજબ ત્રણસો ત્રેસઠ ભણાવી ચોસઠ માટે એમ જે આર એ મને જે રાખે અપહરણ કરી આજીવન કેદ કરજો દયાને રાખતા જરી અપહરણ કરી ખંડણી માંગવી એ ત્રણસો માં જ ગણાશે ત્રણસો ચોસઠ એ માં ગણાશે ત્રણસો પાસઠ તો એમ જે એલ મને જડે નહીં લોકને એમ રાખ્યો લોકોને હું ન મળું એમ ગુપ્ત રીતે ગેરકાયદેસર અટકાયતમાં રાખવાના ઈરાદાથી અપહરણ કે અપનયન કર્યું છે ત્રણસો છાસઠ એમ જે જે મારી જોડે જ લગ્ન કર સ્ત્રીને એવું દબાણ કરવું કે મારી જોડે લગ્ન કર અથવા એની સાથે દુર્વ્યવહાર કરવો તો દસ વર્ષ સુધીની નહીં મળે ખબર ત્રણસો એ એમ જે જે એ તો ટૂંકમાં એમ જે જે એ નહીં લજ્જા સગીર બાળા મેળવી આપવા બાબત તો એમ જે જે એ મજ્જા નહીં લજ્જા સગીર બાળક મેળવી આપવા બાબત ત્રણસો છાસઠ બી એમ જે જે બી તો ટૂંકમાં એમ જે જે બી એટલે હું તો કે બહારના દેશમાંથી બાળાને આયાત કરવા બાબત બી અને એ જ સમજીએ એ એટલે એડલ્ટ કૃત્ય કરવા માટે સગીર બાળા મેળવી આપવા બાબત અને બી એટલે બહારના દેશમાંથી બાળા આયાત કરવા બાબત ત્યારબાદ ત્રણસો સડસઠ એમ જે કે મહાવ્યથા જોર જબરસ્તી કે ગુલામી માટે અપહરણ કે અપનૈય

સાદો ગુલામ બનાવવા માનવ ખરીદી સાદો ગુલામ બનાવવા કોઈને ગુલામ બનાવવા ખરીદી કરવી એમ કે એસ ત્રણ માટે એમ સાત માટે કે અને શૂન્ય માટે એસ ત્રણસો એકોતેર એમ કે ડી માનવ ખરીદી દેશમાં વેપાર કરવા તો દેશમાં વેપાર કરવા માટે કોઈ માનવને ખરીદો ગુલામ સ્વરૂપે ત્રણસો બોતેર એમ કે એન બે માટે એન માનવ ખરીદી નારીનું વેચાણ વેશ્યાવૃત્તિ માટે ત્રણસો તોતેર એમ કે એમ માસુમ કામુ કાલા વિરુદ્ધ કોઈને મજૂરી છે એ કરાવી અને ત્રણસો પંચોતેર કોઈ પણ ટ્રીક વિના યાદ રાખવું પડે કે બળાત્કારની કલમ છે મિત્રો આ હતા આજના આપણા આઈપીસી સેક્શન આ બધા જ તેનો યોગ્ય રીતે અભ્યાસ કરો અને પીએસઆઈ ની પરીક્ષામાં ઝળહળથી સફળતા મેળવો એ માટેની આ આખી શ્રેણી આપના સમક્ષ રજૂ કરી આપ સર્વનો આભાર આત્મનિર્માણ સાથે બના રહેજો